शरणागत पाप पार्वतम गणयित्वा नतदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। श्री स्वामीनारायण गुरुकुल मेमनगर अमदावाद द्वारा चलता ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत है। स्टैंडर्ड 9 आपणे कॉल ऑफ हिल्स यूनिट भणी रहिया छीए, एमां छेले विद्यार्थीओ ज्यां पहोंच्याता त्यांथी आगळ वधीए ते पहेला पाठनी तमने थोड़ी बेकग्राउंड पाछळनी स्टोरी कही दऊं। तो अबू मियाँ छे, एमने कोई सगा संबंधी छे नहीं, એટલે બકરીને પોતાના વહાલા સંબંધી માની અને એમની સાથે પોતાનું જીવન પસાર કરે છે। એમના પાડોશી ગોવિંદા છે, એમને પૂછતો હોય છે કે તમારે જે બકરી હતી એ જતી રહી હોય છે, એટલે દુઃખી થઈ જાય છે। બીજા દિવસે પાછા એક નવી બકરી લઈને આવે છે, એમનું નામ ચાંદની પાડે છે અને ચાંદનીને સાથે પોતાનું જીવન પસાર કરતા હોય છે। ત્યારે પેલા પાડોશી છે આવીને કહે છે કે અબુ મિયાં, હવે તમે ખુશ દેખાઓ છો, તો કેમ ખુશ છો? તો કે હવે ચાંદની આવી છે, ચાંદની મારા જીવનમાં નવી નવી ખુશી લાવી છે, જેને લીધે હું ખુશ છું અને ચાંદની છે ને ખૂબ ડાહી છે। એ પેલી કલુ આગળની જે બકરી હતી એની જેવી નથી કે જે મને છોડીને જતી રહી। અબુ મિયાં ચાંદની બંને ખુશ છે। અબુ મિયાં ચાંદનીને જણાવે છે કે તારે શું કરવાનું છે, તારે શું નથી કરવાનું। તો આપણે ત્યાંથી પાઠ આગળ વધીએ, તો આપણે છેલ્લે અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોઈ ત્યાં સુધી ચલાવે। હવે આગળ, બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, ડાર્લિંગ એટલે વહાલું, મને એવું લાગે છે કે તમે એની સાથે વાતો કરી રહ્યા હતા। ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ, હા હા, હું એને કલુઆ, કલુઆ એ ચાંદનીની પહેલાં જે બકરી હતી એનું નામ કલુઆ હતું, હા, હું એને કલુઆના દુઃખદ અંતની વાત કરી રહ્યો હતો કે તારી જેમ આગળ મારે જે બકરી હતી કલુઆ એને પણ મેં ના પાડેલી, અને એનો સેડ એન્ડ, સેડ એન્ડ એટલે દુઃખદ અંત આવેલો, મૃત્યુ થઈ છે। એટ બ્લડ થર્સ્ટી, બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યા, લોહી તરસ્યા ટીથ દાંત, કે તું ત્યાં જંગલમાં ન જતી, ત્યાં જંગલમાં લોહી તરસ્યા દાંત છે, જે લોહી પીવા માટે તલપાપડ છે, તારું લોહી પી જશે। ધેટ ડેવિલ ઓન ધ હિલ, ટેકરી ઉપર રહેલા ડેવિલ રાક્ષસ એના દાંત લોહી તરસ્યા છે, એની હું એને વાત કરતો હતો। અબુ મિયાં રિપ્લાઈડ, અબુ મિયાં રિપ્લાઈડ, અબુ મિયાં જવાબ આપ્યો, જવાબ આપે છે, પણ જો ગોવિંદા, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી વહાલી ચાંદની છે ને એ મને ક્યારેય લીવ એટલે છોડી દેવું, એલ આઈ વી હોય ને તો એના બે ઉચ્ચાર છે, લાઈવ પણ છે અને લીવ પણ છે। લાઈવ ક્યારે કહેવાય? તો જ્યારે નાઉન તરીકેનો યુઝ થાય ત્યારે લાઈવ, અને એલ આઈ વી લીવ રહેવું એવો ઉપયોગ હોય ને, હું રહું છું, તો આઈ લીવ હિયર, હું અહીં રહું છું, પણ મેચનું ટેલિકાસ્ટ ચાલુ હોય તો લાઈવ ટેલિકાસ્ટ, એમાં લીવ ટેલિકાસ્ટ નહીં કહેવાય, એટલે એક ડિફરન્સ, એકનો એક શબ્દ ઉચ્ચાર બે, લાઈવ અને લીવ, પણ અહીંયા તો આખો સ્પેલિંગ જ અલગ છે, એલ ઈ એ વી લીવ એટલે છોડી દેવું। તમે સ્કૂલ 12મા ધોરણમાં તમે સ્કૂલનો અભ્યાસ છોડો ને 12મા ધોરણમાં, 10મા ધોરણમાં જે લિવિંગ સર્ટિફિકેટ આપે 11મામાં ચાલે પાછું, પણ 12મામાં પછી લિવિંગ સર્ટિફિકેટનો કોઈ યુઝ હોતો નથી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહેવાય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એમાં જે ઉપર લિવિંગનો સ્પેલિંગ હોય ને એ આ હોય છે, એન ઈ એ વી આઈ એન જી, તો અહીંયા લીવ એટલે છોડી દેવું। વિલ નેવર લીવ મી, આ ચાંદની છે એ મને ક્યારેય છોડશે ને એવો મને વિશ્વાસ છે। સી સો અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે ચાંદની છે ને એકદમ સમજુ છે, પેલી કલુઆ જેવી નથી,
કલુવા તો સમજતી ન હતી કોઈ વાત, હું એને વારંવાર કહેતો હતો એન્ડ હેપી વિથ મી, અને આ તો છે ને મારી સાથે ખુશ છે એમ કહી અને પોતાની વાતમાં એ ઉમેરો કરે છે. હી એડે આ રીતે પોતે વાત જણાવે છે. ગોવિંદા સેડ, ગોવિંદા અબુ મિયાને કહે છે, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ, મને આનંદ થયો. ડિલાઇટેડ એટલે આનંદ થયો, હું અતિ ખુશ છું, અતિ આનંદિત છું. ટુ સી યુ લાઈક ધીસ, તમને આવી રીતના જોઈને, તમને ખુશ જોઈને, લાઈક ધીસ એટલે આવા, તમે આવા ખુશ છો ને એ જોઈને મને આનંદ થાય છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. ચાંદની વિલ અ કંપની, ચાંદની તમને અ કંપની એટલે સાથ આપશે, અ કંપની એટલે સાથ આપવું. યુ ટીલ યોર લાસ્ટ બ્રીધ, તમારા લાસ્ટ એટલે અંતિમ, બ્રીધ એટલે શ્વાસ, ટૂંકમાં તમે મરો ત્યાં સુધી ચાંદની તમારી સાથે રહેશે. ખરેખર એવું હોતું નથી પણ અહીંયા એક શું કહેવાય, સમજાવવા માટેની વાત છે, આશ્વાસન માટેની વાત છે. બાકી કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી કોઈની સાથે મરે ત્યાં સુધી રહે એવું કોઈ વચન કે કોઈ ગેરંટી છે નહીં, પણ અહીંયા અબુ મિયાને થોડું આશ્વાસન રહે એટલા માટે ગોવિંદા છે એમને કહે છે કે મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે તમારા જિંદગીના અંતિમ શ્વાસ સુધી ચાંદની તમારી સાથે રહેશે. આ રીતે સમય પસાર થાય છે, દિવસો પસાર થાય છે, મહિનાઓ પસાર થાય છે અને અમુક વર્ષો પસાર થાય છે. સમ યર્સ પાસ્ટ, અમુક વર્ષ પસાર થયા, બે ચાર વર્ષ થયા હશે, જાજા વર્ષ ના હોય, બકરી ની આયુષ્ય ઓછામાં ઓછી 10-12 વર્ષ હોય છે, એટલે બહુ જાજા વર્ષ નહીં હોય, થોડા વર્ષ, 2-4 વર્ષ પસાર થયા. ચાંદની ડેવલપ, ચાંદનીને ડેવલપ થવું એટલે વિકસવું, અહીંયા વધવા લાગ્યું, ડેવલપ એટલે અહીંયા વધવું, એન એટ્રેક્શન, આકર્ષણ વધવા લાગ્યું. ફોર ધ હિલ, ટેકરીઓ, હવે ચોમાસાનું વાતાવરણ હોય, સામે ટેકરી હોય એટલે એનું ધીમે ધીમે આકર્ષણ વધવાનું ચાલુ થયું. એવરી મોર્નિંગ, રોજ સવારે, સી વોચ ધ હિલ ટોપ, રોજ સવારે પર્વત છે, નાના નાના ટેકરીઓ છે એના શિખરની સામે જોયા કરે, શાઇની, અને જુએ કે વહેલા સૂર્યપ્રકાશમાં ચમકતા હોય છે. ઇન ટેન્ડર, ટેન્ડર એટલે નરમ, હળવો, સનલાઇટ, સૂર્યપ્રકાશ, વહેલી સવારના હળવા સૂર્યપ્રકાશમાં પર્વતની ટેકરીઓ ચમકતી હોય છે અને એ જોઈને એમને ધીમે ધીમે આકર્ષણ થાય છે. તમે કેમ કોઈની પાસે સારો ફોન જોવો એટલે તમને પહેલાં ઔપચારિક જુઓ, પછી એની અંદરના ફીચર્સ તમને, એની વિશે તમે સંશોધન કરો, આટલા GB છે ને, આવો RAM છે, મોબાઈલ ને શું કહેવાય, કેમેરાની આવી ક્ષમતા છે ને, આ આ છે, ઘણું ઘણું તમે પછી એમાં સંશોધન કરો. રોજ જોઈએ જોઈ જોઈ અને આકર્ષણ વધે એમ. અહીંયા એમને રોજ સવારે ઉઠી અને હળવા સૂર્યપ્રકાશમાં, સાંજે આથમતા સૂર્યમાં, જ્યારે જ્યારે ટેકરીઓ સામે જુએ છે ને ત્યારે એને ધીમે ધીમે આકર્ષણ થવા લાગ્યું અને વિચારે છે, શું વિચારે છે, હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સરસ છે. તમે ફોન જુઓ કે કોઈ વસ્તુ જુઓ, પછી તમારા મિત્ર વર્તુળ નહીં કહો કે ના પહેલાં પાસે કેવું સરસ આ મોબાઈલ છે, કે પહેલાં પાસે કેટલું સરસ આ છે એમ. અહીંયા એમને આકર્ષણ થવા લાગ્યું. સી થોટ, તેણે વિચારે છે કે આ ટેકરીઓ કેટલી સરસ છે, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ, અને કેટલો રિફ્રેશ એટલે તાજો, બ્રીઝ એટલે પવન, વિન્ડ, પવન, કેટલો સરસ ત્યાં રિફ્રેશિંગ એટલે તાજોમાં જો પવન આવતો હશે, બ્લો, ફૂંકાતો હશે, બ્લો એટલે ફૂંકાવું, થ્રુ ધેમ, આ પર્વત નાની નાની ટેકરીઓની ઘાસની વચ્ચેથી કેટલો સરસ તાજોમાં જો પવન ફૂંકાતો હશે, કેટલો સરસ સૂર્યપ્રકાશ ત્યાં લાગે છે, કેટલું લીલું લીલું સરસ ઘાસ છે, મારે આ બધા ઘાસની વચ્ચે દોડવું છે, મારે આ સરસ લીલું લીલું ઘાસ ખાવું છે, મારે ત્યાં સૂર્યપ્રકાશનો આનંદ માણવો છે, મારે ત્યાં મુક્તપણે ફરવું છે, આવું બધું વિચારે છે ચાંદની. તમે કેમ
ઘણી વખત વિચારતા હોય, ગામડે રહેતા હોય કે અમારે બાજુમાં તાલુકો છે ત્યાં જવું છે, મૂવી જોવું છે, એ ફરવું છે, સારું જમવું છે, કોઈ કાંઈ કે ને એ રીતના રખડવું છે, એવું જ ચાંદની વિચારે છે. આઈ મસ્ટ રન, મારે દોડવું છે અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, એ લીલા લીલા ખેતરોમાં મારે દોડવું છે. સી રેન ટુવર્ડ્સ હિલ, કે દોડવા માટે ટેકરી સામે જવા માટે ભાગી, એણે ભાગવાનો પ્રયત્ન કર્યો, ચલો દોડીને હું એ ટેકરી ઉપર પહોંચી જાઉં. બટ સ્ટોપ, પણ ઊભી રહી ગઈ વિથ ઝર્ક, ઝટકા સાથે ભાગવા માટે ગઈ પણ એક ઝટકો આવ્યો, ઊભી રહી ગઈ, કારણ કે ધેર વોઝ એ રોપ એના ગરદનની ફરતે, અરાઉન્ડ હર નેક, એના ગરદનની ફરતે એક દોરડું બાંધવામાં આવ્યું હતું. આપણે કહીએ ને ગામડે ભેંસને ગાયણ સાંકળ બાંધે ને, એ રીતના અહીંયા એમને એક દોરી બાંધવામાં આવી છે. સી હેટેડ ધ મોસ્ટ, અને આ દોરીને તે સૌથી વધારે નફરત કરે છે. એમને સૌથી વધારે જો કોઈ નફરત હોય તો એ પેલી દોરી સાથે છે, કારણ કે દોરી એમને જવા નથી દેતી, દોરી એમને બાંધી રાખે છે. તમને કેમ ભાગવું હોય, ફરવું હોય, રખડવું હોય, પણ મમ્મી પપ્પાના અમુક નિયમ હોય તમને બાંધી રાખે, 12 વાગે આવી જવાનું, 5 વાગે અહીં આવી જવાનું, મમ્મી ફોન કરે, પપ્પા ફોન કરીને પૂછતા હોય, એટલે તમને એ ગુસ્સો ચડતો હોય કે આ જે બંધન છે એ અમને રોકે છે, જો આ બંધન ન હોય તો અમે મુક્તપણે ફરી શકીએ. આવું નવું ચાંદની પણ વિચારે છે. પછી ચાંદનીનું અને અબુ મિયાનું શું થાય છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વને કુમન સરના હેતપૂર્વક જય સ્વામિનારાયણ.